ફેરિયા નિયમન 2014 ને પ્રબળ બનાવવાના હેતુ સાથે આજે ગાંધીધામ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી ગાંધીધામ ફેરિયા એસોસિએશન અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહયોગ ઉપક્રમે યોજાઈ હતી। શહેરના રાજમાર્ગો પર ફરી ખાસ કરીને ફેરિયાઓને રક્ષણ આપવાના હેતુ સાથે છેલ્લા કેટલાક સમયથી આ માંગણી બળવત્તર કરવામાં આવી છે। શેરી ફેરિયા અધિનિયમ 2014નો અમલ કરવાના હેતુ સાથે આજે ગાંધીધામ ફેરિયા સંગઠન અને તેમની સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંયુક્ત ઉપક્રમે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં ફેરિયાઓ સરકારી ગાઈડલાઇન મુજબ ઉપસ્થિત હતા। સાથોસાથ રેલી છે એ શહેરના રાજમાર્ગો પર ફરી હતી। સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા અને ખાસ કરીને ફેરિયાઓને એક રક્ષણ આપવાના હેતુ સાથે માગણી કરવામાં આવી હતી। એક જગ્યા આપી ત્યાં તમામ ફેરિયાઓ એક સાથે પોતાનો વ્યવસાય કરી શકે તેવી પણ માગણી કરવામાં આવી હતી। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લાના પ્રમુખ હિતેશ મહેશ્વરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી શેરી ફેરિયા અધિનિયમ 2014નો અમલ કરવાની માગણી સાથે અલગ અલગ રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક માત્ર આશ્વાસન આપી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં ગાંધીધામ એ આખું એક આર્થિક પાટનગર કચ્છ જિલ્લાનું છે, ત્યારે તેમના ફેરિયાઓને આરક્ષણ મળે, અધિનિયમનો અમલ થાય તેવા હેતુ સાથે આજે રેલી કાઢી અને સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। રેલી પરિપૂર્ણ થયા બાદ આવેદનપત્ર પાઠવવાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગાંધીધામ શેરી ફેરિયા સંગઠનના પદાધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા। તેમની સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હિતેશ મહેશ્વરી, નરેશ મહેશ્વરી સહિતના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી। ટક્કર છે પાછલા છેલ્લા 2 મહિનાથી આપણે ટાગોર રોડ, એરપોર્ટ રોડ અને રેલવે રોડ બધા પાસેથી નગરપાલિકા દ્વારા અને રેલવે દ્વારા બધાને ગંદા ઉપરથી ખસેડી દેવામાં આવ્યું હતું। તે એ વિષયમાં અમે બહુ જ મતલબ લાચાર હતા થોડા સમય સુધી, તો 1.5-2 મહિના સુધી તો અમે ધંધા રોજગાર પણ બંધ રાખીને બેઠા હતા। એવામાં અમારો સંપર્ક થયો નરેશભાઈ, હિતેશભાઈથી અને મોહમ્મદભાઈથી। એ લોકોએ બધા અમારે આવીને બહુ સારું સહયોગ આપ્યું છે અહીંયા, અને રાષ્ટ્રીય અધિકારી દલિત અધિકારી મંચનું અમે તહે દિલથી બધા શુક્રિયા કરીએ છીએ। એ લોકોએ બધા અમારું સારું મતલબ હોસલો વધાવ્યું છે, ને આજે રોજ અમારા માટે ગુજતી ઘડી ઘડી અહીંયા આવે છે, ને અમારા માટે બધા સરકાર પાસે અમે બધી આશા રાખીએ છીએ કે અમારા માટે કંઈક કરે, હાલ કાયદાની અમલવારી કરે, અને અમે જો કે નાના મોટા માણસો છીએ, થોડું ઘણું કમાઈને રોજનું ચલાવતા હોઈએ છીએ, એવામાં આ લોકો જ્યારે અમારે હાથ પકડે છે ત્યારે અમને એવું લાગે છે કે અમારા માટે કોઈ મોટા ભગવાન આવી ગયા છે। તો હવે સરકારને એટલું કહેવાનું છે કે તમે સત્તા ઉપર છો તો નાના માણસોને ખસેડી નાખશો, શું કરશો, થોડુંક અમારા માટે વિચારો અને રોજગાર આપો। આજે ગાંધીધામ મધ્યે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને ગાંધીધામ શેરી ફેરિયા યુનિયન અને ભુજ શેરી ફેરિયા યુનિયનના તમામ આગેવાન દ્વારા ગાંધીધામમાં જે રોજનું કમાઈ અને રોજનું પોતાનું ગુજરાન ચલાવતા એવા આપણા ભાઈઓ જ છે કે જે લોકો પાન ગલાવાળા, શેરી ફેરિયાવાળા કે જે લોકો રોજનું કમાવી અને રોજનું પોતાનું ગુજરાન ચલાવે છે, એ લોકોને ગાંધીધામ નગરપાલિકા દ્વારા જે વારંવાર હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હતા, ગાંધીધામ પોલીસ દ્વારા પણ જે એમને કટકટ કરવામાં આવી રહ્યા હતા, ત્યારે કેન્દ્ર સરકારનો 2014નો જે શેરી ફેરિયા અધિનિયમ 2014નો જે કાયદો છે અને એ કાયદામાં જે જોગવાયું છે કે ટાઉન વેન્ડિંગ કમિટી, વેન્ડિંગ ઝોન અને એના જે સર્ટિફિકેટો છે, ઓળખ પ્રમાણપત્ર, એવી જે માંગણીઓ છે એ માંગણીઓ લઈ કરીને આજે ગાંધીધામ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આજે અમે મળ્યા હતા કે સાહેબ જે કાયદો છે એ કાયદાની અમલવારી કરવામાં આવે અને એની સાથે સાથે આ લોકો જે રોજનું કમાવી અને રોજનું ખાય છે એને ધંધો રોજગાર કરવામાં મળે આ